ચેપ્ટર 3 છે કે ચતુષ્કોણીય સમમિતિ જેમાં સ્વાધ્યાય ટર્મોડાયનેમિક્સનો પાંચમો દાખલો આપણે એવો આપેલો છે કે નિયમિત બહુપદ એટલે શું પહેલા તો નિયમિત બહુપદની ડેફિનેશન આપણે શરૂઆતના પહેલા જ લેક્ચરમાં છે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ બહુપદની વાત કરી પણ આમાં શબ્દ એવો છે નિયમિત બહુપદ પણ કહેવાય નિયમિત બહુપદ એટલે શું આગળ જોશું તેવો પ્રશ્ન છે કે એવા નિયમિત બહુપદ કે એવા નિયમિત બહુપદના નામ આપો કે જેમાં ત્રણ બાજુ હોય તો તેને શું કહેવાય ચાર બાજુ હોય તો તેને શું કહેવાય અને છ બાજુ હોય તેને શું કહેવાય તો પહેલો પોઈન્ટ આપણો એવો છે કે નિયમિત બહુપદ એટલે શું નિયમિત બહુપદ કોને કહેવાય નિયમિત બહુપદ તો કે અંદરના જે બધા ગુણ છે બધા ગુણનો માપ કેવો હોય સરખા ઇક્વલ હોય અંદરના બધા ગુણના માપ સરખા હોય આ પહેલી કન્ડિશન બીજી કન્ડિશન તો કે બહુપદને બધી બાજુઓના માપ પણ કેવા હોય સરખા આ બે કન્ડિશનને ખાસ યાદ રાખો અંદરના બધા જે ખૂણાના માપ સરખા હોય પહેલી કન્ડિશન તો કે અંદરના જે છે બધા ખૂણાના માપ કેવા હોય એક જ સરખા હોય તો નિયમિત બહુપદ બીજી કન્ડિશન પણ કહે છે કે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય બધી જ બાજુઓના માપ સરખા બે કન્ડિશન યાદ રાખો નિયમિત બહુકોણ એટલે શું કે અંદરના જે બધા જ ગુણાના માપ સરખા હોય બીજી કન્ડિશન તો કે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય બધી જ બાજુઓના માપ સરખા હોય અંદરના બધા ખૂણાના માપ સરખા હોય તેને નિયમિત બહુપદ તો એવા નિયમિત બહુપદ કે જેમાં ત્રણ બાજુ હોય તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ખાસ જો એકદમ સિમ્પલ છે ત્રણ બાજુ હોય તો પહેલા તો એટલીસ્ટ વિચારો કે ત્રણ બાજુ તે શું કઈ આકૃતિ બને તો શરૂઆતના પહેલા જ લેક્ચરમાં ત્રણ બાજુ હોય તો કેવો કઈ આકારની આકૃતિ બને છે ચાર બાજુ હોય છ બાજુ હોય એમ સુધી આપણે વાત કરી તો ત્રણ બાજુ તમે જોઈન કરો એટલે શું બનશે ત્રિકોણ બનશે પણ આપણે કહેવાની જરૂર છે કે નિયમિત બહુપદ તો ત્રણ બાજુ ત્રિકોણ તો બનશે પણ નિયમિત ત્રણ બાજુ એવા ત્રણ બાજુ કેવી હોય સરખી હોય ત્રણે ત્રણ ખૂણા પણ કેવા હોય સરખા હોય તો એવો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કેવો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમ એટલે સરખી અને બાજુ એટલે બાજુ એટલે ત્રણે ત્રણ બાજુના માપ કેવા છે સરખા હોય ત્રણે ત્રણ બાજુના માપ સરખા હશે અને ત્રણ ત્રણ ખૂણાના માપ સરખા પણ હશે એટલે ત્રણ બાજુ હોય નિયમિત બહુપદ ત્રણ બાજુ હોય બરોબર છે એના પછીનો ચાર બાજુ હોય ચાર બાજુ હોય તો ચાર બાજુ હોય તેની મદદથી કઈ આકૃતિ બને પણ એ પણ ખાસ જોવાનું છે નિયમિત બહુપદ બનવું જોઈએ એટલે બધી બાજુના માપ સરખા હોવા જોઈએ બધા ખૂણાના માપ સરખા હોવા જોઈએ ચાર બાજુથી બનતું હોય નો વિચાર ચાર બાજુ ચાર ખૂણાના માપે કેવો હોય સરખા હોય કઈ વ્યાકરણ કરે છે ચોરસ ચોરસમાં ચાર બાજુના માપ સરખા હોય ચાર ખૂણાના માપે સરખા હોય એટલે શું લખી શકાય ચોરસ એના પછી તો કે છ બાજુ વાળાની વાત કરી છે છ બાજુ હોય તો શું છ બાજુ પહેલા તો શું કહેવાય કે ષટ્કોણ છે પણ કેવું કીધું છે નિયમિત બહુપદ તો છ છ બાજુ સંખ્યો હોય છ છ ખૂણા સરખા હોય કેવો તો કે નિયમિત ષટ્કોણ શું આવશે નિયમિત ષટ્કોણ એટલે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે ત્રણ બાજુ ની વાત કીધું નિયમિત બહુપદ કીધું તો શું આવશે સમબાજુ ત્રિકોણ ચાર બાજુ હોય તો ચોરસ છ બાજુ હોય તો નિયમિત ષટ્કોણ અને ખાસ ડેફિનેશન યાદ રાખો નિયમિત બહુપદ એટલે શું અંદરના બધા જ ખૂણાના જે છે કેવા છે એક સરખા ઇક્વલ છે અને બધી બાજુઓના માપ પણ કેવા છે સરખા છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ટર્મ માટેનો પાંચમો દાખલો આપણે પૂર્ણ કરી છે જો કે એના પછીનો છઠ્ઠા દાખલાની વાત કરીએ ટર્મ માટેનો છઠ્ઠો દાખલો પણ એવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે નીચેની આકૃતિઓમાં x ખૂણાના માપ માં ખૂણાના માપ શોધો બરોબર આપણે જે આકૃતિ તમે જોવો છો એમાં આકૃતિમાં x ની જે વેલ્યુ છે x નું જે ખૂણાનો માપ છે તે ખૂણાનો માપ મેળવો તો પહેલી વસ્તુ તમે જોવો છો એક બે ત્રણ અને ચાર ચાર બાજુ ચાર ખૂણા ચાર બાજુ ચાર ખૂણા એટલે ચતુષ્કોણ ચતુષ્કોણમાં ચાર ખૂણા માપ
સરવાળો કેટલો તો કે સાહેબ 360 આ જે વસ્તુ છે એ આપણે પહેલા જ લેક્ચરમાં ચતુષ્કોણની સમજનો પહેલો જ લેક્ચરની શરૂઆતમાં જ સ્ટાર્ટિંગમાં જ આ વસ્તુ આપણે કહી દીધી કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય તો સાહેબ અમે x ની વેલ્યુ કેમ મેળવીએ હું જોઉં તો પ્રશ્ન તો એકદમ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ કેવી રીતે ત્રણ બાજુના માપ આપેલા છે કેટલું છે ત્રણ બાજુના માપ આપેલા છે ચોથી બાજુ મેળવી છે ટોટલ આપણને ખબર છે 360 અંશ ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 અંશ એમાંથી આ ત્રણ ખૂણાને બાદ કરો આ ત્રણે ખૂણાનો સરવાળો કરો અને 360 માંથી બાદ કરો ઓટોમેટિક x ની વેલ્યુ મળે તમને નથી મળી તો મળી જશે બરોબર છે ચાલો જોઈએ દાખલા ઉપરથી તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો સરવાળો કેટલો થાય તો કે 360 અંશ થાય કેટલો થાય 360 અંશ ચાલો ચારેય ખૂણા કેટલા થાય પહેલો ખૂણો 50 અંશનો છે બીજો 130 प्लस 120 प्लस કેટલું તો કે x બરાબર 360 ચાલો કોઈની વેલ્યુ મળી x ની વેલ્યુ મળી બાકીના જે પછી કરવાનો શું કરશું તો કે સાહેબ એનો સરવાળો કરવો પડે એડિશન કરવો પડે ચાલો કરો 50 પ્લસ 130 180 અંશ 180 અંશ પ્લસ 120 180 પ્લસ 30 એટલે 200 અને 200 પ્લસ 100 એટલે 300 ન સર કાંઈ નહીં 50 પ્લસ 130 કેટલા થાય છે 180 અંશ 180 માં 120 ઉમેરો એટલે કેટલા થાય 300 થાય તો 300 પ્લસ x બરાબર 360 અંશ કોની વેલ્યુ મળી x ની કોણ નડે છે 300 મોકલો સામે જોઈએ જ નહીં x સિવાય નું કાંઈ x બરાબર 360 માઇનસ 300 અને 360 માંથી 300 બાદ કરો એટલે જવાબ આપણને મળે 60 અંશ કેટલો મળે 60 અંશ એનો મીનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આ x જે ખૂણાનો માપ જે છે કેટલું હશે 60 અંશ જનરલ તમે વિચારો તો આ જે છે બરાબર આને તો એક જગ્યાએ રીતે કરશો આ જે નંબર બની કેટલો બને તો કે 90 નો બને તો એટલીસ્ટ તમને એટલી ખબર પડી જાય એટલું આઈડિયા આવી જાય કે x ની જે વેલ્યુ મળશે ને x નો જે ખૂણાનો માપ હશે ને એ 90 અંશ કરતા નાનો હશે કેવી રીતે કે આકૃતિ માં જે આ જે ખૂણો બની ગયો છે પણ 90 અંશ કરતા કેવો થાય છે કે નાનો થાય છે નાનો થાય છે એટલે 90 અંશ કરતા તો નાનો મળશે કેટલો મળશે એ દાખલો કોઈ માંથી ખબર પડશે પણ આઈડિયા પણ આવી કે 90 અંશ કરતા કેવો મળશે નાનો જ મળશે જોઈએ હવે એના પછીનો એટલે કે બી દાખલા ની શરૂઆત કરીએ બી દાખલો આપણને એવો આપેલો છે x 70 60 ચાલો ઓલા દાખલો બહુ એકદમ સિમ્પલ હતો કે ચાર બાજુ હતી એમાંથી ત્રણ ખૂણાના માપ આપી દીધા ચાર ખૂણામાંથી ત્રણ ખૂણાના માપ આપી દીધા હતા અને આમાં તમે જોવો તો બે ખૂણાના માપ આપેલા છે અને ખૂણો તો મેળવવાનો છે પણ તમને આઈડિયા આવી ગયો કે સાહેબ આ જે ખૂણો બન્યો ને કેવો થયો કાટખૂણો થયો કાટખૂણો એટલે તો કે 90 અંશ નો ખૂણો કેટલો નો થાય 90 અંશ નો ખૂણો ચાલો મળી જાય ત્રણે ખૂણા તો કે આ છે હવે શું થયું તો શું થાય તો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો સરવાળો 360 અંશ કેટલો થાય 360 અંશ આ બધાનો તમે સરવાળો કરશો x પ્લસ 90 પ્લસ 60 પ્લસ 70 બરાબર 360 કરશો બધાનો સરવાળો તમે હા x પ્લસ 90 પ્લસ 60 150 150 પ્લસ 70 એટલે 220 થાય બરાબર 360 કોની વેલ્યુ મળી તો કે x ની વેલ્યુ મળી x જે છે ખૂણાનો માપ મેળવવું તો x બરાબર શું થશે x બરાબર 360 માઇનસ 220 કરો બાદ બાકી 0 માંથી 0 જાય તો 0 6 માંથી 2 જાય તો 4 3 માંથી 2 જાય તો 1
એટલે x બરાબર કેટલા 140 અંશ x ની જે વેલ્યુ મળી કે 140 અંશ તમે આમાં જોશો તો તમને આઈડિયા આવશે કે આ જે ખૂણો બને છે 90 અંશ તો એટલે જ કહી કે જો x ની જે વેલ્યુ મળશે ને કેવી હશે તો કે 90 અંશ કરતા તો મોટી હશે 90 અંશ કરતા મોટી હશે બીજી પણ તમને ખબર પડી જશે શું કે આ જે ખૂણો બને 180 અંશ નો થાય તો એટલીસ્ટ એટલો આઈડિયા કે તમને કે ખૂણાનો માપ જે હશે 180 અંશ કરતા નાનું હશે અને 90 અંશ કરતા મોટો હશે કેટલું હશે નથી ખબર પણ 90 થી કેવું મોટો અને 180 અંશ કરતા નાનો એટલો તમને આઈડિયા આવી જાય છે ત્યારે તમે આકૃતિ પરથી આપણે બહુ તમને પરફેક્ટ આપેલી છે તમે કોણ માપકની મદદથી માપશો તો પરફેક્ટ તમને x ની જે વેલ્યુ મળશે ને તે જ ખૂણામાં કોણ માપકથી મળશે આકૃતિ બહુ વ્યવસ્થિત પરફેક્ટ તમને 140 અંશનો જ ખૂણો થતો હશે કોણ માપકથી માપશો તો પણ 140 અંશ થશે તો ખાસ ધ્યાન રાખો જ્યારે પણ આવો સ્ટાર ખૂણાવાળો પૂછાય છે ત્યારે ચારે ખૂણાનો સરવાળો 360 થશે પછી બધાનો સરવાળો કરશો પછી x ની વેલ્યુ મળે છે તો x ની સૂત્રનો કરતા બનો એટલે ઓટોમેટિક તમને વેલ્યુ મળી જાય જોઈએ એના પછીનો હવેનો જે દાખલો જે છે એમાં કેટલી છે કેટલા ખૂણા કેટલી બાજુ તો કે 1 2 3 4 અને 5 પાંચ બાજુ છે ને પાંચ ખૂણા છે તો સાહેબ અત્યાર સુધીનો જે દાખલો છે એમાં ચાર બાજુ ચાર ખૂણા હતા ને ત્યાં સુધી આવો તો હવે શું કરવાનું આ કઈ દાખલો અઘરો તો નથી બરોબર પાંચ ખૂણા છે તો પાંચેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો એના માટે હું સૂત્ર આપણે આપેલું હતું કે n માઇનસ 2 ગુણ્યા 180 n એટલે શું તો કે બાજુની સંખ્યા આપણે વેલ્યુ પણ ની મળ્યું તો કે x ની વેલ્યુ મળે છે તો કે હા x ની વેલ્યુ મળે તો આમાંથી તો આપણે પાંચ અંદરના ખૂણા છે એમાંથી એક જ બાજુ એક જ ખૂણાનો માપ કરવાનો છે તો બાકીના ખૂણાનું શું કરશું તો તમે જુઓ આ બે જે ખૂણા છે બે ખૂણા કેવા છે એક જ સરખા સેમ છે x ની એક વેલ્યુ મળી ગઈ એટલે બે x ની વેલ્યુ મળી ગઈ તો આ સંખ્યા તો મળી જાય પણ મારે કયા બે ખૂણાની જરૂર પડશે કે આ બે ખૂણાની જરૂર પડે અને એ બે ખૂણા ક્યાંથી મળશે તો કે અહીંથી જ મળી જશે કેવી રીતે તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે આ આખે આખો જે ખૂણાનો માપ છે કે 180 અંશ થાય તો આ સંખ્યા થાય 180 અંશ માંથી જો આ 60 નો બાદ કરો તો આ ખૂણાનો માપ મળી જાય અને આ સંખ્યા કેટલું થાય याद हो કે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો રેખીય જોડના ખૂણા છે બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ તો એ રેખીય જોડના ખૂણા છે બરાબર તો આ બંનેના ખૂણાનો સરવાળો પણ 180 અંશ થાય આ 180 અંશમાંથી હું 60 બાદ કરું એટલે આ કેટલો થાય 120 અંશ આ રેખીય જોડના ખૂણા કેવો કે હા કહેવાય તો શું લખી શકાય તો પાયામાં બે રૈખિક જોડ ના ખૂણા છે ઓકે તો પહેલા ખૂણાની વાત કરીએ 180 અંશ માઇનસ કેટલા 60 અંશ બાદ કરો 180 માંથી 60 બાદ કરો એટલે 120 અંશ તો કે આ છે 120 અંશ પહેલું મળ્યું બીજામાં જો 180 અંશ માઇનસ 70 બાદ કરો 110 તો એ ખૂણાનું માપ પણ કેટલું મળી ગયું 110 અને આ ખૂણાનું માપ કેટલું મળી ગયું 120 હવે તો એકદમ સિમ્પલ થઈ ગયું પાંચે પાંચ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય કે સાહેબ સૂત્ર યાદ છે ચાલો જોવો સૂત્ર ઉપર પહેલા તો પાંચ ખૂણા એટલે શું કહેવાય તો કે સાહેબ પહેલા જ લેક્ચરમાં જોયું તો પાંચ ખૂણા એટલે પંચકોણ કહેવાય તો પંચકોણના અંદરના બધા જ ખૂણાનો સરવાળો અંદરના બધા જ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે એના માટે સૂત્રથી શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો જેથી કરીને તમને યાદ આવે n માઇનસ 2 ગુણ્યા 180 તો એને એટલે આપણે અગાઉ પણ વાત કરીને ફરીથી વાત કરું એને એટલે શું તો કે બાજુઓની સંખ્યા બાજુ કઈ રીતે કે 5 5 માઇનસ 2 ગુણ્યા 180 અંશ 5 2 એટલે કેટલા 3 3 ગુણ્યા 180 અંશ કરો
5x
बराबर 540 आपने वेल्यू पर नहीं मिली एक्स में चलो पांच क्या हो जाए छेद में 540 ना छेद में पांच पांच एक का पांच बराबर पांच अठा चालीस पर शू आवशे जीरो एटले एक्स बराबर जाकर मळशे कितना मळशे एक्स ने आठ अंश एक्स ने जे वेल्यू मळशे कितले मळशे एक्स ने आठ अंश तो बधा जे गुणांक छे कितला छे एक्स ने आठ अंश एक्स ने आठ अंश छे बधा गुणांक मां केवो छे एक्स ने आठ छे तो अहींया जे छे आपणे डी दाखलो पूर्ण करीए छे तो विद्यार्थी मित्रो छठा दाखला ने स्वाध्याय दर्पण पूर्ण करिए थैंक यू जय हिंद जय भारत।